હેલો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં હવે મિત્રો જે સ્ટુડન્ટ બાર સાયન્સ કરી અને ડિગ્રીમાં અપ્લાય કર્યું છે એનો મેરિટ નંબર આવી ગયો છે એનું મોક રાઉન્ડનું જે ચોઈસ ફિલિંગનું રાઉન્ડ છે એ પણ હાલ ચાલુ છે પણ ઘણા બધા એમણે કોમેન્ટ કરી કે મેં ફોર્મ ભરી દીધું છે પણ એમાં મારે ડીએફ ડબલ્યુનો લાભ લેવો છે તો એ હું હવે ચેન્જ કરી શકું તો ઘણા બધાને એની કેટેગરીમાં પણ કેટે જનરલમાં ફોર્મ ભરી દીધું છે પણ હવે એને કેટેગરી ચેન્જ કરવી છે તો એની કેટેગરી ચેન્જ થશે તો એનો આન્સર છે આ મિત્રો હજી ચેન્જ થશે તો આ મિત્રો ખાલી ડિગ્રી ડિગ્રીવાળાનું છે ડિગ્રીવાળા જ નું ખાલી ચેન્જ થશે ડિપ્લોમા ડિપ્લોમાવાળાનું નહીં કારણ કે ડિપ્લોમા ડિપ્લોમાવાળાનું મેઈન રાઉન્ડ ચાલુ થઈ ગયું છે એટલે હવે એ કાંઈ ચેન્જીસ કરી શકશે નહીં એના ફોમમાં તો આ ખાલી ડિગ્રીવાળા જ ચેન્જ કરી શકશે અને ડિગ્રીવાળા માટે પણ આ લાસ્ટ ચાન્સ છે તો હવે કઈ રીતે ચેન્જ કરવું એ આપણે આ વિડીયોમાં જોશું તો મિત્રો અઢાર તારીખના રોજ એક નોટિફિકેશન આવી હતી અને આ કાલના રોજ પણ એક નોટિફિકેશન આવી છે ઓગણીસ તારીખના રોજ આ નોટિફિકેશન આપણે આગળ જોશીને પહેલાં આપણે જે આ કઈ રીતે ફોર્મ ચેન્જ કરવું એ આપણે જોઈ લઈ તો અહીંયા મિત્રો ઇમ્પોર્ટન્ટ નોટિસ જે કરીને છે એ આપણે અહીંયા ઓપન કરી લઈ અને એની અંદર જ આપણે હું તમને સમજાવું કે કઈ રીતે તમે ચેન્જ કરી શકશો તો અહીંયા મિત્રો જે નોટિફિકેશન છે એ ઓપન થઈ ગઈ છે ત્યાં તમે ઉપર વાંચી શકો છો ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો તથા વાલીઓને જણાવવા જુઓ ધોરણ દસ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાના પ્રથમ વર્ષ ડિગ્રી એન્જિનિયર અભ્યાસક્રમની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રવેશ વર્ષ બે હજાર વીસ માટેની ગુજકેટ ટ્વેન્ટી ટ્વેન્ટીના સ્ટેટ ક્વોટા આધારિત પ્રોવિઝનલ મેરિટ યાદી તારીખ અઢાર નવના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અને મિત્રો જે આ તમને ખબર હશે કે જે હાલ જે આ મેરિટ નંબર છે એ ગુજકેટના ઉપરથી મેરિટ બહાર પડ્યો છે અને જે જી ઉપરથી છે એ પચીસ તારીખે બહાર પડશે ઓકે તો ઓનલાઈન રજીસ્ટ્રેશન વેબસાઇટ આ છે એની ઉપર પોતાના લોગિન ઇન આઈડીમાં જઈ અને તમે તમારો જે મેરિટ નંબર છે એ જોઈ શકશો કેન્ડિડેટ પ્રોફાઇલમાં અને જે આધારિત જે મેરિટ નંબર છે એ પચીસ નવે પરવાનો છે એ તમને બધાને ખબર જ છે અને મેરિટમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારોને મોક રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગની કાર્યવાહી બાવીસ નવ બે હજાર વીસ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે હવે મિત્રો જે લોકોનું ગુજકેટ આધારિત જે મેરિટ લિસ્ટ આવી ગયું છે અને એ લોકોનું મોકરાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે તમને મને ખબર જ છે તો એની લાસ્ટ ડેટ છે બાવીસ નવ ઓકે તો દરેક વિદ્યાર્થીઓને શક્ય હોય ત્યાં સુધી પોતાની પસંદગીના અગ્રતા ક્રમમાં મહત્ત્વ ચોઈસ કરવા સલાહ આપવામાં આવે છે એટલે કે મિત્રો તમે નંબર ઓફ ચોઈસ તમારી વધારે નાખો ધારો કે તમારે કાંઈ બ્રાન્ચ ફિક્સ છે જેમ કે તમને એક્ઝામ્પલ આપો તમારે ઇલેક્ટ્રિકલ કરવું છે તો ઇલેક્ટ્રિકલની બ્રાન્ચ વધારે નાખો એટલે તમે આજુબાજુની બધી કોલેજની જે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ છે એ નાખી દો અને ઉપર એવી નાખજો કે જે તમારે કોલેજમાં જાવું હોય એ કોલેજને પહેલાં નાખવાની ઓકે એ તમને ખબર જ હશે કે પહેલાં તમારે જે કોલેજમાં જાવું હોય એ પહેલાં નાખવાનું કારણ કે આ લોકોનું જે એલ્ગોરિધમ પ્રમાણ હાલશે તમારો જે મેરિટ નંબર હશે પહેલી ચોઈસમાં તમારો જો મેરિટ આવી જશે પહેલી ચોઈસમાં તો પહેલી ચોઈસ તમને આપી દઈએ પણ જો પહેલી ન હોય તો પછી બીજી ત્રીજી આ રીતે આ ફોન એલ્ગોરિથમ હોય તો એ તમને જ હશે હવે મિત્રો જે મેઇન છે એ હવે છે કે તમારે જે તમારે તમારું જે ટીએફડબલ્યુ અને કેટેગરી ચેન્જ કરવી છે તો એ કઈ રીતે ચેન્જ કરો એ આપણે અહીંયા જોશી તો કેન્ડિડેટ પ્રોફાઇલમાં મેરિટ ક્રમાંક તથા અન્ય માહિતીમાં કોઈપણ પ્રકારનો સુધારો તથા પૂર્તતા જણાતી હોય હવે મિત્રો ગુજકેટ ઉપરથી તમને ખબર હશે કે તમારું મેરિટ ખાલી તમે તમારું એપ્લિકેશન ગુજકેટનો નાખ્યો તો તેના ઉપરથી એ લોકોએ માર્ક ઓટોમેટિક લઈ લીધા છે તો હવે એ માર્કમાં કંઈ ખામી હોય અને બીજી કાંઈ તમારી ડિટેલમાં કાંઈ ખામી જણાતી હોય ઓકે તો અહીંયા એવી જેણે કીધું છે તમારા કાંઈ ગુજકેટના માર્કમાં અથવા તો બીજા કાંઈ માર્કમાં ખામી હોય અહીંયા તમે વાંચી શકો છો તેવા ઉમેદવારોને જરૂરી તમામ દસ્તાવેજો જેવા કે કેન્ડિડેટ પ્રોફાઇલ માર્કશીટ અને અનુસાંગિક પ્રમાણપત્રો સ્કેન કરીને પીડીએફ ફાઇલમાં આ એની મિત્રો મેઇલ આઈડી છે એડિટ ડોટ એસીપીસી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અને એ ક્યાં સુધી આ તમે આ ચેન્જ કરી શકશો બાવીસ નવ બે હજાર વીસ બપોરે ત્રણ કલાક સુધી મિત્રો વિડીયો બનાવવામાં થોડીક લેટ થઈ ગઈ છે કારણ કે આ નોટિફિકેશન અઢાર તારીખે જ આવી ગઈ છે પણ હજી હજી તમારી પાસે બે દી છે ચેન્જ કરવાના બે દી છે અને આ ચેન્જ કરતાં મિત્રો વાર ન લાગે સિમ્પલ તમારે જે ચેન્જ કરવું હોય જેમ કે તમને એક્ઝામ્પલ આપું તમારે ટીએફડબલ્યુમાં યસ કરાવવું છે જ્યારે રજિસ્ટર કર્યું ત્યારે તમે ન કર્યું તો હવે તમારે યશ કરાવવું છે તો સિમ્પલ તમારે શું કરવાનું રહેશે સિમ્પલ તમારે એ તમારું જે ઇન્કમ સર્ટિફિકેટ છે એની પીડીએફ તમારે સ્કેન કરી નાખવાની અને તમારું જે રજીસ્ટ્રેશન ફોર્મ જ્યારે તમે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરી જ્યારે તમે ત્યારે તમારે જે ફોર્મ ડાઉનલોડ થયું એ ફોર્મ આ બે વસ્તુ તમારે મેઇલ આઈડીમાં એટેચ કરી અને મેઇલ કરવાનો રહેશે આના ઉપર અને મિત્રો સબ્જેક્ટમાં તમારે શું લખવાનું રહેશે મેઇલના તમારું નામ અને એપ્લિકેશન નંબર ઓકે અને આ સિમ્પલ તમારે મેઇલ કરી દેવાનું રહેશે બાવીસ નવ બપોરે ત્રણ કલાક સુધી તો જે લોકોને ચેન્જ કરવું હોય એ મિત્રો મેઇલ કરી દેજો અને બીજું કાંઈ તમારે ચેન્જ કરવું હોય ખાલી ટીએફ ડબલ્યુને કેટેગરી નહીં હવે ઘણા લોકોને મે જો માર્કમાં કાંઈ ખામી જણાતી હોય અથવા કંઈ બીજી કોઈ ડિટેલ ચેન્જ કરવી હોય તો તમારે મેઇલ જ કરવો પડશે બીજી કોઈ રીતે તમે ચેન્જ કરી નહીં શકો તો અહીંયા તમે વાંચી શકો તો મેઇલના સબ્જેક્ટમાં એપ્લિકેશન નંબર તથા નામ લખવાનું રહેશે ઓકે તો મિત્રો જે લોકો ચેન્જ કરવા માગતા હોય એ આ મેઇલ આઈડી ઉપર તમારે મેઇલ કરવાનું રહેશે ખાલી મિત્રો આ છે એ ડિગ્રી માટે છે ડિપ્લો માટે નથી વરી પાછા ડિપ્લોવાળા કોમેન્ટ કરશે ખાલી ડિગ્રીવાળાનું ચા છે એડિટ ડોટ એસીપીસી એટ ધ જીમેલ ડોટ કોમ ઓકે તો જો મિત્રો વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને મારી જેલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો જેથી એને પણ આ માહિતી મળી રહીએ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો